પેલા નજર હતી મારી, તારી નજર હતી બીજે. પેલા નજર પડી મારી, તારી નજર હતી બીજે. જોતા જયા જણાયું મામલો હતો ભેહે કરેલા પોદળા. ગામડામાં હોય ને એટલે બાયુ બાતી કવિતા લખી રહી કે પોલીબાઈ કે પેલા મારી નજર પડી હતી, ઈ પોદળો મારી મારે લઈ લેવાનો છે એમ. ગામડામાં પોદળા હારું બાંધતા ને, હવે હજી ક્યાં ગઈ છે એવું કે આ પોદળો પેલા નજર. આપણે એમ થાય કેવી હશે કવિતા, પછી ખબર પડી આ પોદળાની છે કે આ પોદળો પેલા મેં જોયો હતો એમ. પેલા નજર પડી મારી, તારી નજર નજર હતી બીજે. આવું કઈક છે પણ આ કાવ્યની એક મજા છે. એટલે મકવાણો ભોજો બીજાનો લઈને ભોજો, જઈ થઈ ના જોજો, મરવું છે તોય મોજો. અડી ખમશે ફૂલ આયર છે પેટ તેના હાયર, કોઈ દિન હોય કાયર જગમાં વાત કાયર. પણ બંગાળમાં એક વાંદરી ફાટીને ધોવાડે ગઈ છે. રામનું નામ નહોતી લેવા દીધું. મેં વિડીયો જોયેલો, ગાડીમાંથી હેઠી ઉતરી જાય, નો શ્રી રામ. ઓરા રામ શ્રી રામ બોલે ને કે નો રામ નો રામ, જોય બોંગલા આઈ કે જોય બોંગલા. એટલે મેં આ ગીત લખ્યું છે. કેવું કેવું હાલે ભારતમાં એ માં, એટલે આપણે માં કહેવાય ભારત. એટલે આજુબાજુ દેહ ને ધવરાવે, રોહી ગયા હોય તો વૈયાઓ, બાંગ્લાદેશી વૈયાઓ માં છે ને. પણ અમુક વસ્તુ થાય ત્યારે શાહરૂખ ખાનને અમેરિકાના એરપોર્ટમાં રોકેલો ઘણા વર્ષ પહેલાં, આપને ખબર છે થોડા વર્ષ પહેલાં. ઈ આઈનો એક ઈ વખતનો મંત્રી હતો ને, ઈ ઊંચો થઈ બોલતો હતો કે આપણા દેશની આબરૂ ઉઈ ગઈ. શાહરૂખ ખાનને એરપોર્ટ ઉપર એક કલાક તલાશી કેમ લેવાય, આપણા દેશની આબરૂ ઉઈ ગઈ. મંત્રી હોય ઈ વખતનો, કેબિનેટ મંત્રી બોલતો, નામ નથી દેવું મારે ઈ વખતનો. હવે શાહરૂખ ખાનને અમેરિકાના એરપોર્ટ ઉપર રોક્યો, ઈમાં દેશની આબરૂ વહી ગઈ હતી. અને એક પળની માલિકો ભારતની અસ્મિતાને ઊંચી કરાવી જગતના ચોકમાં બતાવી દીધી, જેનું સમગ્ર ભારત ગૌરવ લઈ શકે એવા અબ્દુલ કલામને દિલ્હીના એરપોર્ટ ઉપર રોક્યો હતો ને, ત્યાં કોઈ બોલ્યું નહોતું. ત્યાં બોલવાની જરૂર છે ભલા માણસ, કે આના માટે બોલો. અબ્દુલ કલામ, ડૉક્ટર અબ્દુલ કલામને દિલ્હીના એરપોર્ટ ઉપર એ વખતમાં જ રોકેલા. ત્યાં કોઈ નહીં મીડિયા, નહીં કોઈ મંત્રી, નહીં કોઈ વાત. એટલે અમુકને આપણે આને બિરદાવવા પડે છે કે જે મોદી સાહેબ કરે એ બરોબર છે, નકર આપણે ક્યાં ત્યાંથી કાંઈ બાજરો આવે છે. સારું કરે એ આપણે લાલબહાદુર શાસ્ત્રીને હું યાદ કરું, કારણ કે એને બહુ અદ્ભુત જેને વંદન કરવા. આપણે કહેવાનો મારો અર્થ કે એ દેશ માટેની જ્યારે વાત આવે, એક બંદૂકનું નાળસું પકડી અને ગોળીઓ ખાઈ અને કસાબને પકડી લીધો હતો, કસાબને પકડી લીધો હતો, એની ઈ સિપાહીની વાર્તા એ કલાકોના એના કાંઈ પ્રોગ્રામો ટીવી ઉપર નહીં આવે. પણ પ્રિયંકા ચોપડાના એક ઉક કલાકના આવશે પ્રોગ્રામો, તમને કયો એવોર્ડ કેમ મળ્યો, તમે શું કર્યું. હા, અમુક જગ્યાએ અમુક અમુક એવા સમાચાર, પ્રીતિ ચિંતાના ગાલમાં ખાડા પડે, તારા ફળિયામાં ખાડા છે, ઈ પૂરી દે ની રેવા દે રેવા દે. હા, એવું એવું આવા બધું એમાં બધા જોવે કોઈ. હા, ઘણા તો સલમાન ખાનના લગ્ન કેરી થાય એની ચિંતા કરતા હોય. આપણા ડાયરામાં જેટલા આવી ગયા ને, એને આખી ખબર પડી ગઈ આપણી કે પરંપરા આપણી ઉજળી, આ બધું ઉજળવાનું. બાકી અમુક એ બધું જોવે છે, કોણ ક્યારે પરણે છે, કોનું ક્યારે શું થાય છે. હા, એટલે આ ગીત મને ખેર શ્રી રામ બોલો ને ખલક દ્વાર ખોલો, જય શ્રી રામ બોલો ને ખલક દ્વાર ખોલો, ગડાવો હરણાયું ડોલો, કૃપાળુ નામ જય શ્રી રામ બોલો. એમ થાય, હમણાં સૈફ અલી ખાન કંઈક બોલ્યો હતો કે ભારતમાં કાંઈ હતું જ નહીં, અંગ્રેજો. હમણાં બોલ્યો અંગ્રેજો એ કે આવ્યા ને, એના પછી આખી ભારત અસ્મિતામાં આવ્યું, નકર કાંઈ નહોતું. બોલો, એક પહેલાં તો કોક બોલ્યો હતો, પણ સૈફ અલી ખાન હમણાં બોલ્યો ઘોઘાના પેટનો.
ખરેખર મને તો આવામાં સાંભળું તો અમુક પછી હાવ એમ થાય કાનો આમ, પણ સારું હોય એ બધા એ બાજુ છે. આ બાજુ રાજકોટમાં કે અમદાવાદમાં રહેતા હોય ને, રાજકોટમાં, ભુજમાં કે રાજકોટમાં, તો અમારે પાંચ સાત પ્રોગ્રામ આજુબાજુમાં કરીને ત્યાં કાર્યક્રમ થઈ જાય. હા, એ સાચી વાત છે. આ અમે બધા એ મસાલો લઈ નીકળ્યા છીએ. પછી એમાં સંતવાણીનું ભજન હોય તો કહે તો એ જ, લોકગીત હોય તો એ જ કહે. એટલે એ એમ કહેતો હતો કે બસ અંગ્રેજો આવ્યા ને અમારા અમુક બોલો ઓવીસી કે અમારા બાપ દાદા, એ કે અમારા નવ, અમે 700 વર્ષ અમે રાજ કર્યું અમારા બાપ દાદા. મને તો વિચાર થાય કે આ ઔરંગઝેબના વંશનો છે, હવે ખબર પડી ગઈ, હવે આપણે એને ગોતી લેવો જોઈએ. હા, પણ બોલો કહેતો હતો સૈફ અલી ખાન કે ભારતમાં અસ્તિત્વ નહોતું ને. અરે ભારતના અસ્તિત્વ નહીં, દુનિયાનું જે દી અસ્તિત્વ નહોતું ને, તે દી અમારા બાપ રામે જે પુલ બાંધ્યું છે ને અહીંયાથી દરિયાની માલિકો, એ તારા બાપ વૈજ્ઞાનિકોએ ગોત્યું હમણાં, એ તું જરીક જોઈ લે. આ રામે 10,000 વર્ષ પહેલા જે પુલ બાંધ્યું એ હમણાં અમારા પુરાવા મળે છે દુનિયાના દેશોને. કાયમ હું એટલે કહું છું, લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશિલા નાલંદા જેવી. કેટલા પુરાવા આપવા, એટલા એટલા વર્ષો સુધી અહીંયા આવ્યા, રાજ કરે ને કોઈ લૂંટે ના કર્યું, તોય હજી અડીખમ ભારત ઊભો છે દુનિયાને કેમ. અને ઘણી બધી એવી વાતો છે, પણ હવે કાંઈ એક પ્રોગ્રામમાં બધું વેળું થાય નહીં. પેલું કોને કોને પ્લેન ઉડાડ્યું એ મને ખબર છે, બોલો. અને મેં વાત કરીએ છીએ મામા, અને હું પુરાવા છે તે કહું, પછી કોઈની પાછું જોઈ લેવાનું છૂટ નહીં તો અટાણે બધા ભણેલા હોય. એકચ્યુઅલી તમે અહીંયા ખોટું બોલી ગયા, એટલે અમારે બહુ જોવું પડે. તોય ઘણી વાર આટલી બધી વાતો કરતા ઘણી વખત નામમાં ફેરફાર થઈ જાય. મગજમાં અમારે એ જ હોય, નામ બીજું લેવાય, પછી બીજે દિવસે બીજા પ્રોગ્રામમાં પાછું સુધારી. સુરતમાં અમારો એક પ્રોગ્રામમાં તો બે નહીં હતા એ પ્રોગ્રામ, તો થોડું હકલ ડકલ થતું હોય ઊભા દેવા, તો ઓલી રીજાંગલાવાળી હું વાત કરું છું ને, તમે ખાલી 24ની જ વાત કરી નાખી. આખા પ્રોગ્રામ 124 હતા, બધા પ્રોગ્રામમાં હું જ બોલેલો છું એની પહેલાના પ્રોગ્રામમાં. તો ત્યાં મેં કીધું 24 જણા હતા એ રીજાંગલામાં લડ્યા, આખી વાત પૂરી. પછી મને આ મગજમાં આફડો આફડો ઘરે હતો ને મેં કીધું અહીંયા તમે 24 કીધા, પણ એ કારણ અમારું ન હોય, છે જ હકળ ડખળ આડાવડું કોઈ ઊભો, એ મગજ ત્યાં વયો જાય એટલે આંકડો ફરી જાય. પણ ખબર નથી એવું ન હોય તો પૂછી લેવાની છૂટ, એમ અવળાવડું થઈ જાય. પણ અરે વાહ, તમે પણ ખૂટતા નથી હો તમારે. વાહ વાહ, મારે એમ થાય વાત કરવી ગાવું એવો થાય છે, એટલે મને પૈસા થાય તો સારું ને અહીંયા બધું. હા, એટલે દશકંધા રાવણ મે દળ સહિત રોયો, દશકંધા રાવણ મે દળ સહિત રોયો, કૃષ્ણ કોયો કૃપાળ નામ રાવો હરણાયું ડોલો ગોપાલ નામ જય શ્રી રામ બોલો. દરિયામાં આપણને એટલા બધા ભોળવા ને એટલું બધું ખોટું કર્યું. અહીંયા બાળકો બેઠા ને તમે પૂછો, પેલું અમુક ભણતા હોય ને કાલે પૂછજો અહીંયા, નહીં ઘરે તમારા દીકરા કોઈ સ્કૂલમાં એને પૂછજો, પેલું વેલું પ્લેન કોણે ઉડાડ્યું. વાહ વાહ, કાઠી તે બેહદ કરી ખા તારો વિઠ્ઠલ સાણે સાંડે ને વેણો. કાઠી ડાયરાની કળામાં અદભુત હોય, એ આંખુથી વાતું કરે બહુ. બોલો, કાઠી ડાયરામાં મહરે એવી કરે આમાં અદભુત. હમણાં એક ઠેકાણે અમે બેઠા હતા, હકીકત અમારા જુનાગઢમાં, તો એક કાઠી મામાનો બધો એમાં એક પ્રસંગ હતો, પ્રસંગ સારો પ્રસંગ હતો. એમાં બધા બેઠેલા, એમાં ઓલો કંદોય હતો ને, કંદોય એને એક કાઠી મામા કહે, હકીકત આ એનું મહર એને જોઈશું બીજા નો હમ. એ કે એ ફલાણા ભાઈ, બીજા એક મામા હતા કાઠી મામા, એને કીધું એ કે ફલાણા ભાઈ કે કંદોય બહુ સારો નંબર લઈ લેજો, તમારે હમણાં જરૂર પડશે. બોલો, તો ઓલો ખીજાઈ ગયો હામો, ખીજાઈ ગયો ઓલો ભાઈ, એમાં કોઈને ખબર ન પડી. બોલો, પછી આપણને તો પડી જાય એમને, હારે બહુ રહેતા હોય. મને ખબર, મને કોઈ કે પૂછ્યું, મેં કીધું આ મને એક જણો કે આ ખીજાઈ ક્યાં ગયા, હવે કંદોય નંબર લઈ લેજો, મેં ખીજ હું. તો ઓલા ભાઈ જે છે ને એના બાપા બીમાર છે, એટલે આને એમ કીધું નંબર લઈ લેજો, હમણાં તમારા બાપા વૈયા જાહેર કામ આવી છે એમ. આવું એને બહુ હાલે એમ, કાઠી ડાયરાની મહર અદભુત હોય. એ આમ મામા ફૂઈને ઠેકડી કરતા હોય ને મામા ફૂઈને, તો
આમામાં તો જમવા બે ને જમવા તો કાઠી ડાયરો શું કે ખબર, એ ન્યા દૂધ દેજો, ન્યા એને દૂધ દેજો, એ આંખો વિસીને પી જાય. બોલો એમાં કાંઈ ખબર પડે? તો હામાં ઓલા કે હું તો આંખો બીજીને પી જાઉં પણ તમે ઓને અમારાથી કેમ પીવાય, તમે બેઠા હો. કોકને એમ લાગે ને આમાં કાંઈ છે, પણ એણે શું કીધું ખબર, એને દેજો એ આંખો વિસીને પી જાય. એટલે એ મીંદડાને જેમ પી જાય, મીંદડો છે એમ. એ કે એ આંખો વિસીને પી જાય. તો ઓલો હામાં કે હું પી જાઉં પણ તમે બેઠા ને કેમ પીવું એમ. એટલે કે કૂતરો બેઠો હોય મીંદડો થોડો દૂધ પી શકે એમ. આવી એક અનેક એની મહોર છે ને, એ અદભુત હોય. એટલે હવે ઘણું છે, હવે પછી બીજો પ્રોગ્રામ કરવો પડે, બધું નો આવે. એકચ્યુઅલી એમ નો આવે, નો લેવો પડે એટલે નો લેવો પડે. હા હા એમ બસ, તો બરોબર. હા તો બરોબર, તો એકચ્યુઅલી એક કડી લઈ લે.